તો પીઆઈ ટુ ના જે લાસ્ટ બે ત્રણ લેક્ચર હતા એમાં આપણે લોકોએ યુનિટ ટુ સ્ટાર્ટ કરેલું ધેટ ઇઝ ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ ઓકે આ ચેપ્ટરમાં આપણે લોકોએ ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ સુધી કમ્પ્લીટ કરી લીધું છે એક જ મિનિટ આઈ હેવ સમ પ્રોબ્લેમ ઇન માય પીસી જસ્ટ મિનિટ યસ સો બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ફ્લો મેઝરમેન્ટ થી લઈને આપણે લોકોએ ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટરમાં ડિફરન્શિયલ પ્રેશર ટાઈપ ઓફ ફ્લોમીટર બરાબર એમાં ચાર ફ્લો સેન્સિંગ એલિમેન્ટ હતા ઓરિફિસ વેન્ચ્યુરી ફ્લો નોઝલ એન્ડ પિટ ટ્યુબ અહીંયા સુધી આપણે લોકોએ અત્યાર સુધી કમ્પ્લીટ કરી લીધું છે બરાબર ઓરિફિસ ફ્લેટ ના ચાર ડિફરન્ટ ટાઈપ્સ પ્રેશર પ્રોફાઇલ ઇન ફ્લેટ પ્લેટ વેન્ચ્યુરી ટ્યુબ ફ્લો નોઝલ એન્ડ પિટ ટ્યુબ બરાબર અહીંયા સુધી આપણે લોકોએ

ઓકે આપણે શું કર્યું હતું ડિફરન્શિયલ ફ્લોમીટર ઓકેએબલ એરિયા ફ્લોમીટર પેલા પ્રકારના ફ્લોમીટરમાં શું થતું હતું કે તમારું જે ડિફરન્શિયલ પ્રેશર જે છે એ ચેન્જ થતું હતું જે સાઇઝ ઓફ રિસ્ટ્રિક્શન છે ને એ ફિક્સ હતી જેમ કે ઓરિફિસ પ્લેટ જે છે તેમાં રિસ્ટ્રિક્શનની સાઇઝ છે એકવાર તમે પ્લેટ બનાવી લો તો ઇટ ઇઝ ફિક્સ રાઇટ સેમ ગોઝ ટ્યુબ સેમ ગોઝ ફોર

કે આ પ્રકારના જે ફ્લોમીટર છે વેરિયેબલ એરિયા ફ્લોરમીટર જે છે એમાં રિસ્ટ્રિક્શનની સાઇઝ આપણે જે રિસ્ટ્રિક્શન તમારી પાઇપમાં જે તમે મૂકો છો ને બરાબર એની છે એને એડજસ્ટ કરવામાં આવે છે બાય વોટ અમાઉન્ટ તો કે એટલા અમાઉન્ટથી એને એડજસ્ટ કરવામાં આવે છે જેનાથી પ્રેશર ડિફરન્શિયલ જે છે રિસ્ટ્રિક્શનની બંને બાજુ જે પ્રેશરનો જે ડિફરન્સ જે છે એ ફિક્સ રે એ કોન્સ્ટન્ટ રે જ્યારે પણ ફ્લો રેટમાં ચેન્જીસ આવે છે ત્યારે બરાબર

આ ટ્યુબ ને જે છે વર્ટિકલી માઉન્ટ કરવામાં આવે છે એનો મતલબ શું છે કે અહીંયા થી ફ્લો ઇન અને અહીંયા થી ફ્લો આઉટ બરાબર ટ્યુબ માં રાખવામાં આવે છે એક ફ્લોટ ઓકે મોસ્ટલી મેટલ નો બનેલો એક ફ્લોટ હોય છે એ ફ્લોટ જે છે વેન ધેર ઇઝ નો ફ્લો જ્યારે આ ટ્યુબ ની થ્રુ કોઈ ફ્લો નથી હોતો ત્યારે ફ્લોટ ની રેસ્ટિંગ પોઝિશન અહીંયા નીચે હોય છે બરાબર ડ્યુ ટુ ગ્રેવિટી રાઇટ ધેટ વી કેન દેટ ઇઝ નોર્મલ થિંગ કોમન વસ્તુ છે કે ફ્લોટ ક્યાં હશે નીચે હશે જ્યારે ફ્લો જતો હશે નહીં ત્યારે ઇટ મીન્સ વોટ કે સાઇઝ ઓફ રેસ્ટ્રિક્શન કેવી છે મેક્સિમમ છે કારણ કે આ જે ફ્લોટનો જે એરિયા જે છે અને આનું જે ડાયામીટર છે બંને કેવા હશે હશે સેમ એટલે કહેવાનો મતલબ શું કે તમારો ફ્લોટ જે છે એને કમ્પ્લીટલી કવર કરીને રહેશે બરાબર વેન એનો મતલબ શું થયો કે સાઇઝ ઓફ રેસ્ટ્રિક્શન જે છે એ મેક્સિમમ છે બરાબર સો ધીસ ઇઝ ધી કન્સ્ટ્રક્શન ઓફ અ રોટામીટર બરાબર રોટામીટર કન્સિસ્ટ ઓફ અ વર્ટિકલ ટેપર ટ્યુબ બરાબર ટેપર ટ્યુબ એટલે શું એવી ટ્યુબ જે શેપ કોને શેપ ની હોય છે બરાબર આની વચ્ચે એક ફ્લોટ મૂકેલો હોય છે વિચ ઇઝ ફ્રી ટુ મૂવ અપ એન્ડ ડાઉન વિદ ઇન ધ ટ્યુબ ઓકે ધ એરિયા બિટવીન ધ ફ્લોટ એન્ડ ધ ટ્યુબ એઝ ઇન એન્યુલર ઓરીફિસ ઓકે એન્યુલર ઓરિફિસ મીન્સ વોટ ધ સાઇઝ ઓફ રિસ્ટ્રિક્શન ચેન્જીસ એઝ ધ ફ્લોટ પ્રાઇઝિસ એન્ડ ફોલ્સ ઇન ધ ટ્યુબ જે મેં તમને હમણાં જ સમજાવ્યું કે ફ્લોટ જે છે એ ઇનિશિયલી વેન દેર ઇઝ નો ફ્લો જયારે આમાંથી કોઈ ફ્લુઇડ ફ્લો નથી થતું ત્યારે તમારું ફ્લોટ જે છે ઇટ વિલ બી હિયર બરાબર તેનો મતલબ શું થયો મેક્સિમમ છે જેવું આમાંથી ફ્લો પસાર થવાનું ચાલુ થશે ત્યારે શું થશે બરાબર તો ફ્લો થવાનો જે એરિયા જે છે બરાબર ફ્લો થવાનો જે એરિયા જે છે એ ચેન્જ થાય છે બરાબર વધે છે ધીમે ધીમે ઓકે કહેવાનો મતલબ શું થયો કે રિસ્ટ્રિક્શનની સાઈઝ જે છે એ ચેન્જ થાય છે બરાબર એને આપણે કહીએ છીએ એન્યુલર ઓરિફિસ બરાબર ધ ટ્યુબ ઇઝ ટેપર્ડ સો દેટ ધેર ઇઝ લિનિયર રિલેશનશીપ બિટવીન ધ ફ્લો રેટ એન્ડ ધ પોઝિશન ઓફ ધ ફ્લોટ વિદ ઇન ધ ટ્યુબ બરાબર ટ્યુબ જે છે એને ટેપર્ડ શું કામ બનાવવામાં આવે છે સો દેટ તમારો ફ્લો રેટ અને ફ્લોટ ની પોઝિશન એ બંને વચ્ચેનું જે રિલેશન છે બંને વચ્ચે તમે ગ્રાફ ડ્રો કરો તો એ કેવો ગ્રાફ મળે તમને લિનિયર ઓકે કેમેરા ઓન છે બરાબર આઈ હોપ તમને કન્સ્ટ્રક્શન ક્લિયર થઈ ગયું નાઉ હાઉ ધીસ વર્ક્સ જ્યારે આમાં કોઈ ફ્લુઇડ ફ્લો નથી ત્યારે ફ્લોટ નીચે હશે એઝ સુન એઝ તમારો ફ્લો જે છે અહીંયાથી આવવાનું ચાલુ થશે એટલે શું કરશે ફ્લો જે છે એક ડ્રેગ ફોર્સ જનરેટ કરશે જે તમારા ફ્લોટને ઉપરની બાજુ ધક્કો મારશે બરાબર ફ્લોટને ઉપરની બાજુ ધક્કો મારશે જ્યારે ફ્લોટ ફ્લો જે છે અહીંયાથી ફૂલી પાસ થવા મળશે ત્યારે શું થશે કે એ ફ્લોટને ઉપરની બાજુ ધક્કો તો મારે છે પણ એની ફ્લોટ જે છે એના ઉપર બે ફોર્સિસ કામ કરતા હશે કયા કયા એક તો ડ્રેગ ફોર્સ જેને ઉપરની બાજુ ધક્કો મારે છે અને એક બીજો ફોર્સ જે ફ્લોટ ને નીચેની સાઈડ લે છે બાય ધ વર્ચ્યુ ઓફ ઇટ્સ વેઇટ બરાબર છે ગ્રેવિટી જે છે એના વજનના લીધે જે છે એ ફ્લોટ જે છે એ થોડોક નીચેની બાજુ આવશે બરાબર એ થશે શું કે ફ્લોટની ઉપરની સાઈડ અને ફ્લોટની નીચેની સાઈડ દેર વિલ બી અ પ્રેશર ડિફરન્સ બરાબર હવે એક પોઈન્ટ એવો આવશે જ્યારે તમારો ફ્લોટ જે છે એ સ્થિર થઈ જશે બરાબર કઈ કન્ડિશનમાં સ્થિર થશે એ કન્ડિશન આપણે કહીએ છીએ ઇક્વિલિબ્રિયમ નાવ વોટ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ કે જ્યારે ફોર્સ ના સોરી ફ્લોટ ના વજનના લીધે એનો જે ડાઉનવર્ડ પુલ જે છે એ અને એને અપવર્ડ પુશ જે મળે છે એ એ બંને એ ફોર્સિસ જે છે બંને જ્યારે ઇક્વલાઇઝ થઈ જશે અહીંયાથી એને જે ફોર્સ લાગે છે એ ફોર્સ અને આનો જે જે ઇમ્પેક્ટ જે છે એનો ઇફેક્ટ જે છે સોરી એ બંને થઈ જશે ત્યારે તમારો ફ્લોટ જે છે એ એક ઉપર સ્ટેબલ થઈ જશે બરાબર એન્ડ ત્યારે તમારો ફ્લોટની પેરલ જે રીડિંગ અહીંયા આવતી હશે દેટ ઇઝ ઇક્વિલ ટુ યર ફ્લો રેટ બરાબર તમારી કેલિબ્રેટેડ સ્કેલ છે જે તમને ડાયરેક્ટલી ફ્લો રેટ બતાવે છે ઓકે આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર

તો ફોર એક્ઝામ્પલ રોટામીટરની વાત કરીએ તો રોટામીટર આપણે કીધું કે ટ્યુબ જે છે છે ગ્લાસની બરાબર તો ગ્લાસ જે છે એ બ્રેક થઈ શકે છે બરાબર એને ડેમેજ થવો શક્ય છે એઝ કમ્પેર ટુ મેટલ બરાબર તો આ એક એનો ડિસએડવાન્ટેજ થઈ જાય કે ઇટ ઇઝ મેડ અપ ઓફ ગ્લાસ સો ઇટ કેન બ્રેક ઇઝીલી વસ્તુ સમજાય છે બીજી વસ્તુ આપણે શું કીધું કે રોટામીટર જે છે એને આપણે હંમેશા વર્ટિકલી જ માઉન્ટ કરવું પડે છે બરાબર તમે એને 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 હોરિઝોન્ટલી રાખી શકતા નથી તમારે તમારે વર્ટીકલ જ જ કરવું કરવું પડે પડે તો ધેટ ઓલસો ડિસએડવાન્ટેજ કે એની કેસ માઉન્ટ કરી શકતા નથી તો તમે જ્યારે પણ આવી રીતના કન્સ્ટ્રક્શન સમજતા હોય ને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું તો એમાંથી જ તમને એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જે છે અમુક તમને એમાં જ મળી જશે બરાબર બીજી વસ્તુ હવે આ ગ્લાસનું બનેલું છે તો ધેટ ગિવ્સ એન એડવાન્ટેજ ઓલસો કે અમુક એવા ફ્લુઇડ્સ હોય છે કે જે કોરોઝિવ છે જેનાથી કાટ જલ્દી લાગી જાય છે તો એ પ્રકારના ફ્લુઇડ્સ તમે આરામથી આમાં મેજર કરી શકો છો વાય બીકોઝ આ ગ્લાસનું બનેલું છે કંઈ કાટ લાગવાનું છે નહીં મારી વાત આઈ હોપ તમને લોકો સમજતા હોય કે તમે જ્યારે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સમજો છો ને તો તમને એના અમુક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે ને એના કન્સ્ટ્રક્શનમાંથી જ તમને મળી જશે તમને ખબર પડશે ને ભાઈ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ બનેલું છે કેનાથી કયા મટેરિયલમાંથી બનેલું છે તમને અમુક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એમાંથી જ સમજાઈ જશે બરાબર તો તમારે પર્ટીક્યુલર યાદ કરવામાં તમને ઈઝી પડશે બરાબર આઈ હોપ તમને લોકોને વાત થોડી સમજાણી હોય સો વેનએવર એવર તમે લર્ન કરવા બેસો ત્યારે આવી રીતના થોડું યાદ રાખવાની ટ્રાય કરજો બરાબર અ તમે લોકો છે ને તમારા કેમેરા ઓફ રાખો કેમેરા મ્યુટ રાખો પોતાને ઓકે એડવાન્ટેજીસ શું છે લો કોસ્ટ ગુડ ફોરિંગ ઓફ કોરો બીકોઝ ઇટ ઇઝ મેડઅપ ઓફ ગ્લાસ બરાબર એન્ડ ઇટ કેન બી યુઝ ફોર લાઈક સ્લરી ડિસએડવાન્ટેજીસ શું છે કે ઇટ કેન બ્રેક ઇઝીલી કારણ કે ગ્લાસ નું બનેલું છે ઇટ ઓલવેઝ મસ્ટ બી માઉન્ટેડ વર્ટિકલી ઓકે

બરાબર આ હું તમને ટીપ આપું છું બેઝડ ઓન ધ પ્રિવિયસ યર્સ પેપર્સ બરાબર આની પહેલા જૂના જે પેપર્સ જે હતા એના બેઝિસ ઉપર હું તમને આ કહું છું આઈ ડોન્ટ નો આ વખતે એક્ઝામમાં શું પૂછાય પણ જે જૂના પેપર્સ જે છે એના બેઝિસ ઉપર હું તમને કહું છું બરાબર ઓકે અહીંયા સુધી બધાને ક્લિયર કઈ ડાઉટ હોય તો તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો ઇફ નોટ દેન મૂવ ડાઉટ ના હોય તો ચેટ ચેટબોક્સમાં નો ટાઇપ કરજો તો હું આગળ વધું ઓકે ઓકે ઓલરેડી ઓકે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ અલ્ટ્રાસોનિક ફ્લોમીટર બરાબર અલ્ટ્રાસોનિક ફ્લોમીટર હવે અલ્ટ્રાસોનિક ફ્લોમીટર જે છે એ એક નોન કોન્ટેક્ટ ટાઈપનું ફ્લોમીટર છે કહેવાનો મતલબ શું કે આ પ્રકારનું ફ્લોમીટર જે છે એનો કોઈ પણ પાર્ટ જે છે એ ડાયરેક્ટલી તમારા ફ્લુઇડ સાથે કોન્ટેક્ટમાં આવતું નથી વી આર યુઝિંગ અલ્ટ્રાસોનિક વેવ ટુ મેઝર ધ ફ્લુઇડ વેલોસિટી બરાબર આપણો આપણે ની વેલોસિટી જે છે એને મેજર કરવા માટે યુઝ કરીએ છીએ અલ્ટ્રાસોનિક હવે અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એની એપ્લિકેશન્સ તમને ઓલમોસ્ટ ઘણા બધા ફિલ્ડમાં જોવા મળશે એની એક બેઝિક એપ્લિકેશન આપણે જોયેલી છે સોનાર સોનાર મીન્સ સાઉન્ડ નેવિગેશન એન્ડ રિસર્ચ બરાબર જે મોટા મોટા શિપ્સ જે છે વેન દે વોન્ટ ટુ સ્કેન ધ સી બેડ મતલબ જે દરિયાનું તળિયું જે છે એને સ્કેન કરવા માટે સોનાર ટેકનોલોજી જે છે એનો યુઝ થતો હોય છે બરાબર જેમાં અલ્ટ્રાસોનિક યુઝ કરવામાં આવે છે બીજું છે મેડિકલ ફિલ્ડમાં યુઝ હોય છે સોનોગ્રાફી કરવા માટે સોનોગ્રાફી તો બહુ કોમન ટર્મ છે આઈ થિંક ઓલમોસ્ટ બધાએ સાંભળ્યું જ હશે બરાબર તો આ બધા જે છે અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ જે છે એના એપ્લિકેશન્સ છે બીજો એક આનો યુઝ આપણે કરી શકીએ છીએ ટુ મેઝર ધ ફ્લોરેટ બરાબર ઓર ફ્લુડની વેલોસિટી જે છે એક પાઇપલાઇનમાં ફ્લુઇડ જે ફ્લો થાય છે એની વેલોસિટી મેજર કરવા માટે યુ કેન યુઝ અલ્ટ્રાસોનિક વેવ્સ બરાબર આઈ હોપ આ બધાને બેઝિક ક્લિયર હોય હવે અલ્ટ્રાસોનિક ફ્લોમીટર જે છે અ નોન કોન્ટેક્ટ ટાઈપ ઓફ ફ્લોમીટર મતલબ કે એનો કોઈ પણ પાર્ટ જે છે ફ્લોમીટરનો એ ફ્લુઇડ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતો નથી સો દેટ ગીવ્સ અ ડાયરેક્ટ એડવાન્ટેજ કે તમારો ફ્લોમીટર જે છે એનો કોઈ પણ પાર્ટ ફ્લુઇડ સાથે કોન્ટેક્ટમાં નથી ઇટ મીન્સ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમાં ઇરોઝન થવાના કોરોઝન થવાના એવા એક ચાન્સીસ રહે નહીં બરાબર ઓકે હવે અલ્ટ્રાસોનિક ફ્લોમીટર 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 બરાબર બે ટાઈપના આવે છે ટાઈમ ડિફરન્સ ટાઈપ અલ્ટ્રાસોનિક ફ્લોમીટર એન્ડ ડોપલર ફ્લોમીટર એક્ઝામમાં તમને ખાલી અલ્ટ્રાસોનિક ફ્લોમીટર પૂછ્યું છે એન્ડ ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ ઇઝ ઓફ થ્રી ઓર ફોર માર્ક તો તમે કોઈ પણ એક પ્રકારનો ફ્લોમીટર જે છે એ સમજાવી શકો છો જો તમને સ્પેસિફાઈ કર્યું નથી ખાલી તમને કીધું છે કે અલ્ટ્રાસોનિક મીટર સમજાવો તમે બંનેમાંથી કોઈ એક સમજાવી શકો છો ઇફ ઇફ ઇટ ઇટ ઇઝ ઓફ ઓફ ઓર માર્ક્સ તો તમે તમે ટ્રાય કરજો કે બંને જે છે લખી નાખો બરાબર એક્ઝામમાં જો ઇન કેસ તમને એક્ઝામમાં એવી રીતના પૂછે છે ખાલી સ્પેસિફાઈ નથી કર્યું કે અલ્ટ્રાસોનિક મીટર સમજાવો સેવન માર્ક્સમાં સમજાવો તો તમે ટ્રાય કરજો કે તમે બંને ટાઈપના મીટર જે છે ટાઈમ ડિફરન્સ અને ડોપલર એ બંને તમે સમજાવી દો અને જો કદાચ બંને ના આવડતા હોય તો જે એક સમજાવવું કે આ સબ્જેક્ટમાં તમને અલગ કેટલા બધા ડાયગ્રામ આવશે બહુ બધા ડાયગ્રામ આવશે હરેક ચેપ્ટરમાં આટલા જ બધા ડાયગ્રામ છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટના તો તમારે ડાયગ્રામ જે છે પ્રોપરલી યાદ કરવાના થશે વેન એ વિલ યુઆર રાઇટિંગ ઇન ધ એક્ઝામ તો મેક શ્યોર કે તમે ડાયગ્રામ પ્રોપરલી લેબલ્ડ બનાવો ઓકે એના હરેક પાર્ટને તમે લેબલ કરો વર્કિંગ પ્રિન્સિપલ લખો કન્સ્ટ્રક્શન લખો અને પછી વર્કિંગ લખો બરાબર એવી રીતના લખવાનું એટલે તમને એક્ઝામિનર જે છે એને પ્રોપરલી દેખાય કે ભાઈ બધું પોઈન્ટ વાઇઝ છે તમને જે છે માર્ક્સ વ્યવસ્થિત મળે બરાબર બાકી તમે આખા એક જ પેરાગ્રાફમાં ભલે બધું તમે સાચું લખતા હોય પણ એના કરતાં તમે પોઈન્ટ વાઇઝ લખો તો એ વધારે સારું રહેશે તમારા માટે બરાબર okay so the first one is time difference type of ultrasonic flow meter working principle okay. these devices measure flow by measuring the time taken for an ultrasonic wave to traverse a pipe both with and against the flow of liquid within the pipe So flow meter as the name suggests it is time difference type of ultrasonic flow meter so pipe. એક છેડાથી અલ્ટ્રાસોનિક વેવ પાસ કરો છો બીજી બાજુ એક રિસિવિંગ ક્રિસ્ટલ જે છે એને રિસિવ કરો છે બરાબર તો એ જે છે પાઇપની થ્રુ તમારા અલ્ટ્રોસો ટ્રાવેલ કરવા માટે અમુક સમય લાગશે પછી જે સામેની સાઈડનું જે ટ્રાન્સફ્યુઝર ઓફ ક્રિસ્ટલ જે છે ત્યાંથી અગેન એક અલ્ટ્રાસોનિક વેવ જે છે એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે બરાબર અને એ જાય છે બીજા છેડા પર તમારું જે રિસિવર છે ત્યાં બરાબર નીચે ડાયગ્રામમાં બતાવેલું છે તો આજે ટાઈમ ડિફરન્સ જે છે હવે ટાઈમ કઈ રીતના તો હવે તમે સમજો કે આજે તમારું ઉપરનું જે ટ્રાન્સડ્યુસર છે ત્યાંથી તમારું અલ્ટ્રાસોનિક વેવ ટ્રાવેલ કરીને જશે આ નીચેના સાઈડના તમારા ટ્રાન્સડ્યુસર સુધી બરાબર તો એમાં જે કઈક સમય લાગશે બરાબર હવે એ જે અલ્ટ્રાસોનિક વેવ જે છે એ ફ્લોની ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે બરાબર કે ફ્લોની આમ છે અલ્ટ્રાસોનિક વેવ છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે બરાબર મતલબ શું કે એને સમય જે છે એ વધારે લાગશે ઓકે અને બીજું જે સિગ્નલ જે નીચેના ટ્રાન્સડ્યુસરમાંથી ઉપરના ટ્રાન્સડ્યુસર સુધી જાય છે એને જે છે આના કરતા ઓછો સમય લાગશે શું કામ કારણ કે એ ફ્લોની ડાયરેક્શનમાં જ જાય છે બરાબર તો આ જે ટાઈમ ડિફરન્સ જે છે એને આપણે મેજર કરીએ અને એના ઉપરથી ફ્લોની વેલોસિટી કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ બરાબર એનું મેથેમેટિકલ ઇક્વેશન બી છે આગળ તમને સમજાવું બરાબર હવે આના ઉપરથી આપણને ફ્લુઇડની કેટલી છે તમે જાણી શકો છો બીકોઝ જેમ જેમ ફ્લુઇડ ની વેલોસિટી વધશે તમારી ડાયરેક્શનમાં આ ફ્લોની ડાયરેક્શન આ છે તો જેમ જેમ ફ્લુઇડની વેલોસિટી વધશે તો થશે શું કે એટલી ઝડપથી આ ટ્રાન્સડ્યુસરથી આ ટ્રાન્સડ્યુસર સુધી સિગ્નલ પહોંચશે પણ એટલો જ વધારે સમય લાગશે આ થી આ ટ્રાન્સડ્યુસર સુધી સિગ્નલ પહોંચવામાં બરાબર તો આપણને જે ટાઈમ ડિફરન્સ મળે છે ઓન વી કેન ફાઇન્ડ આઉટ ફ્લુઇડ વેલોસિટી ઓકે કન્સ્ટ્રક્શન સમજી લઈએ યસ આ ડાયગ્રામ છે ટાઈમ ડિફરન્સ ટાઈપ અલ્ટ્રાસોનિક ફ્લોમીટરનું બે ટ્રાન્સડ્યુસર લગાવેલા છે ટ્રાન્સડ્યુસર એ એન્ડ ટ્રાન્સડ્યુસર બી આપણે જસ્ટ એને નામ આપી દીધા છે આ તમારો પાઇપ આ ફ્લોરની ડાયરેક્શન બરાબર

બરાબર આજે પાઇપની જે સેન્ટ્રલ લાઈન જે છે એનાથી તમે કેટલા એંગલ એ તમારા ટ્રાન્સડ્યુસર્સને માઉન્ટ કરેલા છે એ એન્ગલ શું બતાવે છે બરાબર ઓકે શું છે ઇઝ ધ ધ વેલોસિટી ઓફ ઓકે અહીંયા આપેલું છે ઇલેક્ટ્રોનિક ઓસિલેટર ઇલેક્ટ્રોનિક ઓસિલેટરનું કામ શું છે અલ્ટ્રાસોનિક વેવ જનરેટ કરવાનું બરાબર જનરલી આ પ્રકારના ફ્લોમીટરમાં પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ્સ જે છે એનો એનો યુઝ કરવામાં આવતો હોય છે પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટન્સ જનરલી શું કરી શકે કે તમે ઇટ કેન પ્રોડ્યુસ ધોઝ અને જયારે એ સિગ્નલ રિસિવ કરે છે જયારે એની ઉપર અલ્ટ્રાસોનિક વેવ પડે છે ત્યારે એ વોલ્ટેજ જનરેટ કરી શકે છે બરાબર ઓકે અહીંયા ઇલેક્ટ્રોનિક ઓસિલેટર જે છે એનું કામ શું છે કે ઇલેક્ટ્રોનિક ઓસિલેટર અલ્ટ્રાસોનિક વેવ જનરેટ કરશે અને ટર્ન બાય ટર્ન ટ્રાન્સફ્યુસર અને ટ્રાન્સફ્યુસર બી સુધી પહોંચાડશે બરાબર અહીંયા મૂકેલું છે એક ડિટેક્ટર જે અલ્ટ્રાસોનિક વેવ ને ઓસિલેટર જે છે એ એકવાર ટ્રાન્સડ્યુસર એ સાથે કનેક્ટેડ હશે બરાબર અને એક વખત એ ટ્રાન્સડ્યુસર બી સાથે કનેક્ટેડ હશે જ્યારે ઓસિલેટર ટ્રાન્સડ્યુસર એ સાથે કનેક્ટેડ છે ત્યારે ડિટેક્ટર વિલ બી કનેક્ટેડ ટુ ટ્રાન્સડ્યુસર બી બરાબર કેવી રીતના

ફ્લુડ નો ફ્લો જ્યારે ચાલુ થાય છે બરાબર ટ્રાન્સડ્યુસર એ સિગ્નલ જનરેટ સિગ્નલ મોકલશે અલ્ટ્રાસોનિક વેવ સેન્ડ કરશે ટુવર્ડ ટ્રાન્સડ્યુસર બી હવે ફ્લોની ડાયરેક્શન આ છે એટલે એને અમુક સમય લાગશે અહીંયા પહોંચવામાં બરાબર પછી ટ્રાન્સડ્યુસર બી જે છે એ અલ્ટ્રાસોનિક વેવ ટ્રાન્સમિટ કરશે ટુવર્ડ ટ્રાન્સડ્યુસર એ બટ એ કેવું હશે ફ્લો ની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે એને કઈક અલગ સમય લાગશે બરાબર તો આપણી પાસે બે ટાઈમ હશે એક હશે ટી એ મતલબ સિગ્નલ ને અલ્ટ્રાસોનિક વેવ ને ટ્રાન્સડ્યુસર એ થી ટ્રાન્સડ્યુસર બી સુધી જવામાં સમય લાગે છે દેટ ઇઝ ટી એ અને બી ટુ એ આવવામાં જે ટાઈમ લાગે છે ને આપણે કહીએ છીએ ટાઈમ ટી બરાબર

છે તમારું એંગલ જે તમારે ટ્રાન્સડ્યુસર માઉન્ટ કરેલું છે એ એંગલ બરાબર આ તમારું ઇક્વેશન જે છે ફોર ટાઈમ ટી એ બી પછી અલ્ટ્રાસોનિક વેવ ને બી ટુ એ જવામાં ટાઈમ લાગે છે એને આપણે ઇક્વેશન લખ્યું છે એલ ડિવાઇડેડ બાય સી માઇનસ બી કોઈ ધસ્ટિક પાથ લેન્થ જે મેં તમને પેલા હમણાં કીધું સાઉન્ડ વેલો ફ્લુડ ઇઝ ડિનોટેડ બાય સી એને આપણે કહીએ છીએ ડેલ્ટા ટી બરાબર ટી ટી એ બી માઇનસ ટીબી એટલે આપણી પાસે આજે બંને ઇક્વેશન છે એને આપણે આમાં પુટ કરી સોલ્વ કરીએ તો આપણને કંઈક આવું ઇક્વેશન મળે ટુ એલવી કોઈડેડ બાય સી બરાબર તમે અને ટી આ ઇક્વેશન અને આ ઇક્વેશન તમે અહીંયા પ્લેસ કરો અને સોલ્વ કરો યુ વિલ ગેટ ધ ઇક્વેશન ટુ એલવી કોસ્ટ છે તો કે વી બરાબર આપણે વી ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર આપણે વી ફાઇન્ડ આઉટ કરવાનો છે વેલોસિટી ઓફ ધ ફ્લુઇડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ઇક્વેશનને રીઅરેન્જ કરો તો ડેલ્ટા ટી મલ્ટિપ્લાઇડ બાય સી આમાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે આ સી સી સ્મોલ નહીં આવે પણ કેપિટલ આવશે ડેલ્ટા ટી મલ્ટીપ્લાઈડ બાય સી ડિવાઇડેડ બાય ટુ એલ ડિવાઇડેડ બાય ટુ એલ ઓબ્ઝર્વ કરો તો પાંચની લેન્થ છે અકોસ્ટિક પાંચ લેન્થ એલ એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે બરાબર કારણ કે તમારું પાઇપનું ડાયામીટર ફિક્સ છે અને તમારું જે બને ટ્રાન્સડ્યુસર્સ તમે ક્યાં મૂકેલા છે એ બી જગ્યા ફિક્સ છે બરાબર તો તમારી લેન્થ જે છે અકોસ્ટિક પાથ લેન્થ એ ફિક્સ થઈ ગઈ બરાબર એંગલ ઓફ માઉન્ટિંગ જે છે એ પણ તમારું ફિક્સ છે બરાબર એટલે એની પણ વેલ્યુ ફિક્સ એન્ડ સી વેલોસિટી ઓફ ફ્લુઇડ ઇન વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન ફ્લુઇડ એ પણ આપણે ફિક્સ છે બરાબર તો હવે આ તમારા ટર્મ્સ કેવા થઈ ગયા કોન્સ્ટન્ટ બરાબર તો વી કેન સે वेलॉसिटी ऑफ द फ्लूड इन पाइप इज डायरेक्टली प्रपोर्शनल टू द टाइम डिफर आमा कोई ने कई डाउट जो हो चैटबॉक्स में टाइप करो

અલ્ટ્રાસોનિક વેવ જે છે એ અહીંયાથી ફ્લો થતું હશે ટ્રાન્સમિટ થતું હશે સોરી અને વચ્ચે કઈક પાર્ટીકલ્સ આવી જશે આઈધર બબલ્સ આવી જાય ઓર કોઈ સોલિડ પાર્ટિકલ્સ આવી જાય તો શું થશે કે એ ત્યાંથી પટકાઈને પછી રહી રહીને જશે એટલે થશે શું કે જે ટાઈમ જે છે એ તમને એક્યુરેટ મેજરમેન્ટ મળશે નહીં બરાબર તો આ પ્રકારના જે ફ્લોમીટર જે છે એ રિલેટિવલી ક્લિયર ફ્લુઇડ માટે વધારે એપ્લિકેબલ છે આનું સોલ્યુશન શું એ પ્રકારના ફ્લુઇડ્સ માટે વધારે યુઝફુલ છે જેમાં સોલિડ પાર્ટિકલ્સ અથવા બબલ્સ કેવું કંઈ પ્રેઝન્ટ હોય બરાબર નીચે તમને એનો ડાયગ્રામ આપેલું છે આ ફ્લોની ડાયરેક્શન આ તમારો પાઇપ અહીંયા મૂકેલું છે તમારું ટ્રાન્સમિટર અને રિસિવર ક્રિસ્ટલ બરાબર આ ટ્રાન્સડ્યુસર છે એમાં ટ્રાન્સમિટર અને રિસિવર બંને આવી જાય એક એંગલથી અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે વિથ અ પર્ટીક્યુલર ફ્રીક્વન્સી બરાબર હવે જેમ જેમ વચ્ચે આમાં કોઈ સોલિડ પાર્ટિકલ્સ કે બબલ્સ આવશે તો તમારી એ વેવ જે છે ઇટ વિલ બી ટ્રાન્સમિટેડ બેક ટુ ધ રિસિવર બરાબર તો એ જે ફ્રીક્વન્સી જે છે એ જે ફ્રિકવન્સી જે છે ધેટ ગીવ યુ ધ મેજરમેન્ટ ઓફ ધ ફ્લો વેલો બરાબર રિસિવિંગ રિસિવિંગની જે ફ્રિકવન્સી જે છે ધેટ ગીવ યુ ધ ફ્લો વેલોસિટી શું કામ કારણ કે જો ફ્લોની વેલોસિટી વધારે હશે તો એટલી વધારે અલ્ટ્રાસોનિક વેવ જે છે એ રિસિવ થશે કારણ કે એટલા વધારે સોલિડ પાર્ટિકલ્સ કે બબલ્સ જે છે એની સાથે અથડાઈ અથડાઈને એ પાછું રિસિવ થશે બરાબર તો એની જે ફ્રિકવન્સી જે છે ધેટ ગીવ યુ ધી મેજરમેન્ટ ઓફ ધ slow velocity wherever in Doppler flow meter an ultrasonic wave is projected at an angle through the pipe wall into the liquid by a transmitting crystal in a transducer mounted outside the pipe construction part of the ultrasonic wave is reflected by bubbles or particles in the liquid and is returned through the pipe wall to a receiving crystal wherever since the reflectors are traveling at the fluid velocity, the frequency of the reflected wave is shifted according to the Doppler principle. Doppler principle only according to the reflected wave, any frequency ma change. So the velocity of fluid is given by delta F C T divided by 2F0 cos theta. Delta F su so difference between transmitted and received frequency. Wherever? Transmitted and received frequency difference multiplied by velocity of sound in transducer divided by frequency of transmission, whatever, multiplied by angle of transmitter and receiving crystal with respect to pipe axis. Okay, I know equation. Okay, all right. However, I કે આ જે બીજા બધા ફેક્ટર્સ જે છે વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન ટ્રાન્સડ્યુસર ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ ધેન cos θ એંગલ ઓફ માઉન્ટિંગ જે છે એ પણ તમારું ફિક્સ છે બરાબર ફ્રીક્વન્સી ઓફ ટ્રાન્સમિશન જે છે તમે જે ફ્રીક્વન્સી થી અલ્ટ્રાસોનિક વેવ ટ્રાન્સમિટ કરો છો એ બી તમારી ફિક્સ વેલ્યુ છે બરાબર તે બધા તમારું કેવો થઈ ગયા કોન્સ્ટન્ટ ટર્મ તો આપણે બધાને કમ્બાઇન કરીને વી કેન રાઈટ ઇટ એઝ કે બરાબર કોન્સ્ટન્ટ ઓકે

આજે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ ક્લાસમાં વી વિલ સ્ટાર્ટ ફ્રોમ મેગ્નેટિક ફ્લો મીટર ઓકે થેન્ક યુ ફોર અટેન્ડિંગ ધ ક્લાસ યુ કેન લીવ ધ મીટિંગ